નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર. કોંગ્રેસના રાહુલ ગાંધી ત્રિદિવસીય અમેરિકાના પ્રવાસે છે, ત્યારે રાહુલ ગાંધી અમેરિકન સાંસદોના એક પ્રતિનિધિ મંડળને મળ્યા, જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ અને વિવાદ સર્જાયો છે. કારણ કે આ તસવીરોમાં રાહુલ ગાંધી સાથે ભારત વિરોધી ઇલ્હાન ઉમર નજરે પડી રહ્યા છે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર ઇલ્હાન ઉમરનો સાથ આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે આ મુલાકાતને પાકિસ્તાન પ્રાયોજિત ભારત વિરોધી અવાજ ગણાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇલ્હાન ભારત વિરોધી, કટ્ટર ઇસ્લામિક અને આઝાદ કાશ્મીરની હિમાયતી છે. કોંગ્રેસ હવે ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ કામ કરી રહ્યું છે, જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંજુ વર્માનું કહેવું છે કે રાહુલ ગાંધી સત્તામાં આવવા માટે વ્યાકુળ છે. આ ઉતાવળને કારણે જ તે કટ્ટરપંથી ઇસ્લામિક ઇલ્હાન ઉમરને મળી શકે છે. મહત્વનું છે કે આ બેઠક વોશિંગ્ટન ડીસીમાં રેબન હાઉસ ઓફિસના બિલ્ડિંગમાં થઈ હતી. આ બેઠક કોંગ્રેસમેન બ્રેડલી જેમ્સ શર્માને હોસ્ટ કરી હતી. ઇલ્હાન ઉમર ઉપરાંત આ પ્રતિનિધિમંડળમાં સેનેટર જોનાથન જેક્સન, સેનેટર રૂખન્ના, સેનેટર રાજા કૃષ્ણમૂર્તિ બાર્બરાલી, સેનેટર શ્રી થાનેદાર જીઝસજી ગાર્સિયા, સેનેટર હેંગ જોન્સન અને જૈન સ્કોવલી સામેલ હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલમાં અમેરિકાના પ્રવાસે છે અને તેમણે આ પ્રવાસ દરમિયાન ભાજપ, આરએસએસ અને શીખ સમુદાય અને અનામત પર કરેલી ટિપ્પણીઓને રાજનાથસિંહે ભ્રામક અને શરમજનક ગણાવી છે. આ અંગે રક્ષામંત્રી રાજનાથસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે લાગી રહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ મહોબતની દુકાન ચલાવતા ચલાવતા જૂઠાણાની દુકાન ખોલી દીધી છે. રક્ષામંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું, વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જે પ્રકારની ભ્રામક, પાયા વિહોણી અને તથ્યહીન વાતો કહી રહ્યા છે તે અત્યંત શરમજનક છે અને ભારતની ગરિમાને ઠેસ પહોંચાડે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં શીખ સમુદાયને ગુરુદ્વારાઓમાં પાઘડી પહેરવાની મંજૂરી નથી, તેમને તેમના ધર્મ અનુસાર વર્તન કરવાથી રોકવામાં આવી રહ્યા છે. આ સંપૂર્ણપણે પાયા વિહોણું અને સત્યથી દૂર છે. આગળ વાત કરીએ, કોંગ્રેસ દ્વારા ફરીવાર સેબીના ચીફ માધવીપુરી બુચ પર પ્રહાર કરાયા છે. કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ સેબીના ચીફ પર પ્રહાર કર્યા. કોંગ્રેસે દાવો કર્યો હતો કે સેબીના ચેરપર્સન માધવી બુચની એક કંપનીમાં 99% હિસ્સો છે, જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપને કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડતી હતી અને તેના પતિએ તે કંપનીમાંથી રૂપિયા 4.78 કરોડની કમાણી કરી હતી. જ્યારે તે આ કેસમાં નિર્ણય લેતી હતી, સાથે જ કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે એક મજબૂત બજાર નિયમનકાર તરીકે સેબીની સંસ્થાકીય અખંડિતતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મિત્રો બચાવવા માટે કલંકિત કરી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે આજે જિંદ જિલ્લાની જુલાના બેઠક પરથી ઉમેદવારી નોંધાવી, ત્યારે કોંગ્રેસ નેતા અને રોહતકના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડા અને સોનીપતના સાંસદ સતપાલ બ્રહ્મચારી પણ તેમની સાથે હાજર હતા. મહત્વનું છે કે આગામી મહિને યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો ગુરુવારે છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારી પ્રક્રિયા પછી મીડિયા સાથે વાત કરતા દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે ફોગાટ પાર્ટી માટે મોટી જીત સુનિશ્ચિત કરશે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે કોંગ્રેસ માત્ર જુલાનામાં જ નહીં પરંતુ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નેતૃત્વમાં હરિયાણા વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી મેળવશે.
તો વિનેશ ફોગાટે કહ્યું કે લોકોએ તેમનું મન બનાવી લીધું છે કે કોંગ્રેસને હુડ્ડા સાહેબના નેતૃત્વમાં સત્તામાં લાવવી છે અને ભાજપને સત્તા પરથી હટાવવાની છે. માત્ર રમત જ નહીં, હું રસ્તા, વીજળી, પાણી જેવી તમામ સુવિધાઓ આપીશ. હું વિધાનસભામાં લોકોના પ્રશ્નો ઉઠાવીશ, તેવું વિનેશ ફોગાટે મીડિયાને નિવેદન આપ્યું હતું. કેજરીવાલને ફરી કોર્ટે ઝટકો આપ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. મહત્વનું છે કે કોર્ટની કાર્યવાહી દરમિયાન અરવિંદ કેજરીવાલ તિહાડ જેલથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તો બીજી તરફ એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલ સાથે તિહાડ જેલમાં બંધ આપ પાર્ટીના અન્ય નેતાઓ પણ કોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. કોર્ટ તરફથી આપના નેતા દુર્ગેશ પાઠકને મોટી રાહત મળી છે. કોર્ટે દુર્ગેશ પાઠકને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર આ કેસમાં જામીન આપી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં જેલમાં બંધ છે. સીબીઆઈએ કેજરીવાલ પર આરોપ મૂક્યો છે કે આમ આદમી પાર્ટીને કથિત કૌભાંડમાં ગેરકાયદેસર નાણાંથી લાભ થયો હતો. ત્યારે કેજરીવાલની ન્યાયિક કસ્ટડીમાં વધારો કરાતા આપ સાથે સંકટ તોળાયું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી હવે બારણે ટકોરા આપી રહી છે અને એવામાં તમામ પક્ષો તડામાર તૈયારી પણ કરી રહ્યું છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ ખૂબ સારી લડત આપતી હોય તેમ એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે, જેમાં ફરી 9 જેટલા ઉમેદવારો જાહેર કર્યા અને અનેક કદાવર નેતાઓને તેમાં સ્થાન મળ્યું છે. આ સાથે જ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ વચ્ચે જોડાણ નહીં થતા હવે ચતુષ્કોણીય જંગ જોવા મળશે અને ભાજપે પણ મંગળવારે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલી સહિત અનેક ધારાસભ્યોના પત્તા કપાયા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ વધુ 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જ્યારે કોંગ્રેસના વિનેશ ફોગાટને ટિકિટ અપાતા સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે અને તેમણે એઆઈસીસીની ઓફિસની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. હવે આ ચતુષ્કોણીય જંગમાં આખરે કોની જીત થાય છે તે તો સમય જ કહેશે, પરંતુ ખૂબ જ સારી લડત અત્યારે તમામ પક્ષો એકબીજાને આપી રહ્યા છે. આપ નેતા આતિશીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા, તેમજ આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપનું એક જ કામ છે, ચૂંટાયેલી સરકારોને તોડી પાડવી. જ્યાં ભાજપની જીત નથી થતી ત્યાં તે નેતાઓને ખરીદીને પાછલા બારણે સરકાર બનાવવાનો પ્રયાસ કરે છે. વધુમાં કહ્યું કે બીજેપીએ દિલ્હીમાં પણ આવો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ ન થયા. ભાજપ નેતાઓને ખરીદીને સરકારને પાડી ન શકી, તેથી હવે તેમણે બીજું ષડયંત્ર શરૂ કર્યું છે. દિલ્હીની ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ત્યારે આવા આરોપો લગાવ્યા બાદ આતિશીએ ભાજપને જવાબ આપતા કહ્યું કે હું બીજેપીને કહેવા માંગુ છું કે દિલ્હીની જનતા બધું જોઈ રહી છે, લોકો જાણે છે કે તેમના માટે જો કોઈ કામ કરે છે તો તે કેજરીવાલ જ છે, અને જો ભાજપ અરવિંદ કેજરીવાલની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર કરશે તો દિલ્હીની જનતા આગામી ચૂંટણીમાં તેમને જડબાતોડ જવાબ આપશે. જો દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગે તો બીજેપીની ચૂંટણીમાં 0 બેઠકો જીતશે. હું આ વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું, તેમ કહીને પ્રહાર કર્યા હતા. હિમાચલ પ્રદેશના શિમલામાં કથિત ગેરકાયદેસર મસ્જિદના નિર્માણને લઈને વિવાદ વકર્યો હતો. મસ્જિદના નિર્માણને રોકવા માટે પ્રદર્શનકારીઓ અને પોલીસ દળો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. તો આ સમયે હિમાચલ પ્રદેશના મંત્રી અને કોંગ્રેસ નેતા વિક્રમાદિત્યએ કહ્યું કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વિરોધને ખોટો ગણાવ્યો છે અને ઘટનાસ્થળેથી જે દ્રશ્યો પણ જોવા મળ્યા, હાથમાં તિરંગો પકડેલા વિરોધીઓએ હિમાચલે દેવભૂમિ બચાવવાનો નિર્ણય લીધો છે, ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા હતા. સંજોલી મસ્જિદના કથિત ગેરકાયદેસર બાંધકામ સામે હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યું છે. નોંધનીય છે કે સંજોલી વિસ્તારમાં કથિત ગેરકાયદેસર મસ્જિદ બનાવવામાં આવી રહી છે, જેનો એક પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધની જે તસવીરો સામે આવી છે તેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જોઈ શકાય છે. આગળ વાત કરીએ ઉત્તરપ્રદેશના બહરાઇચમાં વરુના આતંકની. ઉત્તરપ્રદેશના બહરાઇચ જિલ્લામાં તંત્રએ છઠ્ઠા વરુની શોધ હજુ ચાલુ રાખી છે. ગત રાત્રિએ જે ઘટના બની, શહેરમાં માનવભક્ષી વરુના હુમલામાં 11 વર્ષની 2 બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બંનેને સારવાર માટે મહાસેની સ્થાનિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જે વિગતો મળી રહી છે, મંગળવારે રાત્રિએ વરુએ 11 વર્ષની બાળકી ઉપર હુમલો કર્યો હતો. યુવતીને સીએસસીમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે અને તેની સારવાર ચાલી રહી છે. પરંતુ આ ઘટનાથી આ વિસ્તારના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે ઉત્તરપ્રદેશ વન વિભાગે 5મા કિલર વરુને પકડી પાડ્યો હતો, જ્યારે એક હજુ નથી પકડાયો. બહરાઇચમાં ગ્રામીણો ઉપર અનેક હુમલા પાછળ વરુનો હાથ હતો. ઉત્તરપ્રદેશ વન વિભાગ વરુને રેસ્ક્યુ શેલ્ટરમાં લઈ ગયો. ઉત્તરપ્રદેશના વન વિભાગે બહરાઇચ વન વિભાગના રેન્જમાં તહેસીલ હેઠળના 25-30 ગામોમાં તાજેતરના હુમલા માટે જવાબદાર વરુઓના સમૂહને પકડવા માટે ઓપરેશન ભેડિયા શરૂ કર્યું હતું. રહેઠાણો ઉપર સ્નેપ કેમેરા લગાવ્યા છે વન વિભાગની ટીમે, જે વન વિભાગને વરુની પ્રવૃત્તિ વિશે જાણવા અને તેમને પકડવામાં મદદ કરશે. યુપીના લખનૌમાં ગણેશ પૂજા પંડાલ પર કેટલાક યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. આરતીના સમયગાળા દરમિયાન 20-25 જેટલા યુવાનો ત્યાં ધસી આવ્યા હતા અને થોડીક જ વારમાં તેમણે પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું. પથ્થરમારો કરવાને કારણે ભગવાન ગણેશજીનો કળશ તૂટી ગયો હતો. આ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી ગયા હતા, જે બાદ રોષે ભરાયેલા ટોળાએ ચિન્હાટ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને લોકોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓએ મુશ્કેલથી ભીડને શાંત કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસે આ ઘટના મામલે એક યુવકની અટકાયત કરી છે અને આ સમગ્ર મામલો લખનૌના ચિન્હાટ વિસ્તારનો છે. આગળ વાત કરીએ ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના લાઇન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે સવારે એક યુવકે ઓવરબ્રિજ પરથી કૂદકો મારી દીધો અને તેનું મોત નિપજ્યું હતું. ગ્રામીણ લોકોએ આ યુવકને ચાઇલ્ડ લિફ્ટર ગણીને તેનો પીછો કરી રહ્યા હતા. આ અંગે જે વિગતો મળી રહી છે, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે ગ્રામીણ લોકોએ તે યુવકનો પીછો કર્યો હતો કે તે ચોર છે અને તે બાદ વારાણસી લખનૌ હાઈવે પર નિવાડા ગામ નજીક ફૂટ ઓવરબ્રિજ ઉપર ચડી ગયો. આ મામલાની માહિતી મળતા જ પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ 7-8 કલાક ના પ્રયાસો બાદ તે નીચે આવવાને બદલે ઓવરબ્રિજ પરથી કૂદી ગયો હતો. પોલીસે એ પણ જણાવ્યું હતું કે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નિવાડા ગામમાં 2 લોકો શંકાસ્પદ રીતે ફરતા જોવા મળ્યા હતા અને ગ્રામ્યજનોએ તે બંનેને ચોર સમજીને તેમનો પીછો કર્યો હતો, જેમાંથી ગ્રામ્યજનોએ એકને પકડીને પોલીસના હવાલે કર્યો હતો અને બીજો રસ્તો ક્રોસ કરવા માટે બનાવેલા ગામ પાસેના ફૂટ ઓવરબ્રિજ પર ચડ્યો હતો અને 7 કલાકથી વધુ સમય તે ત્યાં બેસી રહ્યો હતો.
લાખો પ્રયાસો બાદ પણ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં વાઘનો આતંક ખતમ નથી થઈ રહ્યો. ખીરીમાં માનવભક્ષી વાઘે વધુ એક ખેડૂતનો જીવ લીધો છે. આતંકનો પર્યાય બની ગયેલા વાઘે 12 દિવસ બાદ ફરી એક ગ્રામીણને ખેંચી ગયો હતો. વન વિભાગની ટીમ લાઠી દંડા લઈને કોમ્બિંગ કરતી જોવા મળી હતી, જ્યારે વધુ એક હુમલાની ઘટના બની. વન વિભાગની બેદરકારીને કારણે ગ્રામજનો પોતાનું જીવ ગુમાવી રહ્યા છે. ઇમલિયા ગામ નજીક ખેતરમાં ગયેલા ખેડૂતને વાઘ ખેંચી ગયો હતો. શેરડીના ખેતરમાંથી ખેડૂતની વિકૃત લાશ મળી આવી હતી. નજીકમાં ખેડૂતનો મોબાઈલ ફોન પણ પડેલો મળી આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે પાકિસ્તાને ફરી એકવાર અખનૂર વિસ્તારમાં સરહદ પારથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ કારણો વગર વહેલી સવારે 2:35 ગોળીબાર કર્યો, ત્યારે આ ઘટનામાં બીએસએફ જવાનો પણ ઘાયલ થયા છે. જો કે ભારતીય જવાનોએ પણ પાકિસ્તાનના ગોળીબારનો વળતો પ્રહાર કર્યો અને સામે ગોળીબાર કર્યો હતો. સૈનિકોને હાલ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમજ આંતરરાષ્ટ્રીય બોર્ડર અને LOC એટલે કે નિયંત્રણ રેખા નજીક સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરથી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જે 3 તબક્કામાં યોજાશે. ત્યારે જમ્મુ કાશ્મીરની બોર્ડર પર પાકિસ્તાનના આવા હુમલાઓને લઈને દહેશત વધુ ફેલાઈ છે. આજકાલ વંદે ભારત ટ્રેન અને રેલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, જેમાં ક્યારેક પથ્થરમારો કરવામાં આવતો હતો તો ક્યાંક અન્ય ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ જેવી અનેક ઘટનાઓ સામે આવી. અને ત્યારબાદ હવે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસ સાથે સંબંધિત એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ટ્રેનના કાચ પર હથોડો મારી રહ્યો છે. એક તરફ લોકો આ વિડીયોમાં દેખાતી વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કાચ બદલવાની પ્રક્રિયાનો એક ભાગ છે. 14 સેકન્ડનો આ વિડીયો વાયરલ થયો છે અને આ 14 સેકન્ડના વિડીયોમાં આ યુવક ઉભી રહેલી ટ્રેન પર ત્યાં સુધી હથોડો મારી રહ્યો છે કે જ્યાં સુધી તે કાચ તૂટી ન જાય. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી કે આ મામલો કયા રેલવે સ્ટેશનનો છે અને હથોડાથી કાચ તોડવાનો પ્રયાસ કરી રહેલો આ વ્યક્તિ પણ કોણ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક યુઝરોએ આ વિડીયો શેર કર્યો છે. શિમલામાં ઘણા સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી રસ્તા પર જામની સમસ્યા ગંભીર બની છે. તંત્રએ ક્રોસિંગના નજીકના માર્ગ તો ખોલી દીધા છે, પરંતુ વરસાદને કારણે આ જગ્યાએ પણ ભૂસ્ખલન થવાનો લોકોમાં ડર છે. જેને કારણે પગપાળા ચાલનારા લોકો ભૂસ્ખલનથી સંભવિત જગ્યાએથી ખૂબ જ સાવચેતીથી પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકો પણ આ જગ્યાઓ પર ફસાઈ રહ્યા છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. વળી ચક્કર માર્ગ પર પરિસી નજીક પણ ભૂસ્ખલનનો ક્રમ શરૂ છે. લોકો દ્વારા ભૂસ્ખલન રોકવા માટે તાડપત્રી લગાવવામાં આવી છે, પરંતુ વરસાદને કારણે ત્યાં પણ જોખમ રહેલું છે. અને એટલું જ નહીં, મંગળવારે ટુટુ ક્રોસિંગથી જૂના બસ સ્ટેન્ડ સુધી પહોંચવા લોકોને અંદાજિત 1-1.5 કલાક લાગ્યો હતો. ક્રોસિંગની નજીક જામને કારણે રસ્તા પર નાના મોટા વાહનોની લાંબી કતારો લાગેલી હતી, જેને કારણે સ્કૂલ કોલેજ અને ઓફિસે જતા લોકો પરેશાન થઈને પગપાળા જ નીકળી પડ્યા હતા. આ સ્થિતિમાં સૌથી વધારે મુશ્કેલી વિદ્યાર્થીઓને થઈ રહી છે. ચોમાસાની સિઝનનો અંત આવવાનો સમય શરૂ થવાનો છે, પરંતુ તે પહેલા ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે હવામાન વિભાગે
પશ્ચિમ મધ્યપ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અહીં ભારે વરસાદની સંભાવના છે. આ શ્રેણી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પછી વરસાદનું પ્રમાણ ઘટશે. આજે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી વિગતો પ્રમાણે બપોરે 12:58 ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેની માહિતી આપી છે. મળતી વિગતો પ્રમાણે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પંજાબમાં અમૃતસરથી 415 કિલોમીટર દૂર પશ્ચિમમાં પાકિસ્તાનમાં હતું, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ. જો કે ભૂકંપને કારણે જાનમાલનું કોઈ નુકસાન નથી થયું. તો ભારતમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં ધરતી ધ્રુજતા લોકો ભયભીત થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 2 અઠવાડિયામાં આ બીજી વખત હળવા આંચકા અનુભવાયા હતા. આ પહેલા 29 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં 5.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સાથે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. 10 નવી વંદે ભારત ટ્રેનો વડે દેશના ઘણા શહેરોને જોડવાની સરકાર તૈયારીઓ કરી રહી છે. 15 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી આ 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે હાલ દેશમાં 55 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાર્યરત છે. તેમાંની ઘણી ટ્રેનોનો ઓક્યુપન્સી રેટ 100% નોંધાઈ રહ્યો છે. માંગ વધવાની સાથે નવા રૂટ ઉપર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે મંત્રાલયે 10 મુખ્ય રૂટ પર વંદે ભારત ચલાવવા માટે પૂરી તૈયારી કરી લીધી છે. માત્ર નિયમોની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. નવી વંદે ભારત ટ્રેનો ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, બેંગલુરુ અને કર્ણાટકને જોડશે. ફોક્સકોન અને પેગાટ્રોન બાદ હવે આઈફોન નિર્માતા એપલની અન્ય સપ્લાયર કંપની ભારતમાં ફેક્ટરી સ્થાપવા માટે જઈ રહી છે. એપલ કોન્ટ્રાક્ટર જબીર ઇંકે તામિલનાડુના તિરુચિરાપલ્લીમાં એક નવો ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની યુએસ મુલાકાત દરમિયાન જબીર ઇંક અને રાજ્ય સરકાર વચ્ચે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જબીર તિરુચિરાપલ્લી યુનિટ પર ₹2000 કરોડનું રોકાણ કરશે અને આ જબીર ફેક્ટરી 5000 લોકોને રોજગાર આપશે. એપલની સાથે જબીર સિસ્કો અને એચબીની પણ મોટી સપ્લાયર છે. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ગ્લોબલ ઈએમએસ જાયન્ટ જબીર તિરુચિરાપલ્લીમાં 2000 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરશે. તેનાથી 5000 નોકરીઓ ઊભી થશે અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે એક નવું ક્લસ્ટર બનશે. અને અત્યાર સુધી જબીર મેન્યુફેક્ચરિંગ માટે ચીન અને વિયેતનામને પ્રાધાન્ય આપે છે, પરંતુ હવે તેને ભારતને પણ મહત્વ આપવાનું શરૂ કર્યું છે, જેને પગલે ચીનને મોટો આંચકો લાગશે. મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. કહેવાય રહ્યું છે અનિલે છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેમનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી હતી. સૂત્રો તરફથી જણાવાઈ રહ્યું છે, મલાઇકા અરોરાના પિતાએ બાંદ્રામાં પોતાના ઘરના 3જા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બન્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ સમાચાર બાદ મલાઇકા અરોરા મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. હાલમાં અભિનેતાના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મુશ્કેલ સમયમાં મલાઇકાના પૂર્વપતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચ્યો હતો.
અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.